સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ પત્ર લખ્યો છે. વિગતો મળી રહી છે. કુમાર કાનાણીને લઈ ધારાસભ્યએ પત્ર લખ્યો છે. જીસીએસ પર પ્રવેશમાં હાલાકી પડતા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. તો આ સાથે જ ખાનગી કોલેજોમાં મન ફાવે તેમ પ્રવેશ આપવામાં આવ્યા છે. મુખ્યમંત્રીને પત્ર લખી ધારાસભ્ય કુમાર કાનાણીએ રજૂઆત કરી છે. આ સાથે જ કોઈ ખામીઓ છે એ સરળતાથી દૂર કરાય. કોલેજોએ મહાનગરપાલિકાની મન ફાવે તેમ પ્રવેશ આપી દીધા છે, ત્યારે મેરિટ પ્રમાણે કોઈ પ્રવેશ આપવામાં આવ્યા નથી તેવી વિગતો પણ સામે આવી રહી છે. વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ અપાયા છે. મહત્વની વિગતો સામે આવી રહી છે સુરતથી. સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ પત્ર લખ્યો છે. જીસીએસ પર પ્રવેશમાં હાલાકી પડતા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. તો ખાનગી કોલેજોમાં મન ફાવે તેમ પ્રવેશ અપાયા. મુખ્યમંત્રીને સમગ્ર મામલે ધારાસભ્ય કુમાર કાનાણીએ પત્ર લખી રજૂઆત કરી હતી. તો કોઈ ખામીઓ છે એ સરળતાથી દૂર કરાય, ત્યારે કોલેજોએ મનમાની કરી પ્રવેશ આપી દીધા અને મેરિટ પ્રમાણે કોઈ પણ પ્રકારના પ્રવેશ અપાયા નથી, ત્યારે વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ અપાયા છે. કુમાર કાનાણીએ ફરી એક વખત લેટર લખ્યો છે, ખાસ કરીને જીકાસ પોર્ટલ પર જે પ્રવેશ પ્રક્રિયા છે અને તેમાં ખાસ કરીને જે વાલીઓ અને વિદ્યાર્થીઓને આ પ્રવેશ પ્રક્રિયામાં પરેશાની થઈ રહી છે, સાથે સાથે જે યુનિવર્સિટીઓ છે તેમાં પ્રવેશ પ્રક્રિયામાં જે ગેરરીતિઓ થાય છે અને ખાસ કરીને જે લોકોને હાલાકી પડી રહી છે તે મામલે પત્ર લખી અને મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. આપણી સાથે કુમારભાઈ છે, એમની સાથે વાત કરીશું. સાહેબ, જે પ્રકારે આ પત્ર લખવામાં આવ્યો છે, ખાસ કરીને કઈ કઈ રીતની આપ સાહેબ સાથે લોકોની રજૂઆત? જીકાસ પોર્ટલ દ્વારા જે કોલેજની એડમિશનની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ રહી છે એની ફરિયાદો મારી પાસે આવી રહી છે. વિદ્યાર્થીઓ એમના વાલીઓ જે મારી પાસે આવે છે અને મને જે રજૂઆત મળે છે એ પ્રમાણે આ પ્રવેશ પ્રક્રિયાની અંદર પારદર્શકતા નથી, સરળતા નથી, લોકો હેરાન થઈ રહ્યા છે, વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે, એમને પોતાના ભવિષ્યની ચિંતા છે. કારણ કે પોર્ટલ પ્રમાણે જે એડમિશનના વાતો થઈ છે એમાં બે બે વ્યાજ જે મારા ધ્યાન પર આવી છે. માનો કે એક કોલેજને 500 સીટ છે તો એમણે 6000 લોકોને ઓફર ફોર્મ મોકલ્યા છે. એડમિશનની પ્રક્રિયા 25 તારીખ સુધી ચાલવાની છે. બે દિવસમાં એડમિશન આપી દેવામાં આવે વહેલા તે પહેલાંના ધોરણે. 5000 લોકોને ઓફર ફોર્મ મોકલ્યા, એમની પાસે 600 સીટ છે, 600 એડમિશન એક બે દિવસમાં આપી દેવામાં આવ્યા. બીજા લોકો એડમિશન લેવા ક્યાં જાય? એ લોકો એડમિશન લેવા આવ્યા કે અમારી સીટો ફૂલ થઈ ગઈ છે, એડમિશન નથી. હવે એ લોકોને એડમિશન લેવું ક્યાં? કોણ આપશે? કેવી રીતે આપશે? એડમિશન માટે શું પ્રોસેસ કરવાની? કાર્યવાહી શું કરવાની? કોઈ ગાઈડલાઈન નહીં, કોઈ માર્ગદર્શન નહીં. વિદ્યાર્થી કોલેજ જાય, યુનિવર્સિટી જાય, ધક્કા ખાયા, રોડ પર ચડ્યા, કોઈને કોઈ યોગ્ય માર્ગદર્શન મળતું નથી. વિદ્યાર્થી ચિંતામાં છે. તો મેરિટ આધારિત જે આપવાનું હોય એમાં મેરિટ નથી. જે પહેલો આવ્યો એને આપી દીધું, 75%વાળાને એડમિશન આપી દીધું, 80%વાળો આવ્યો એને કે જગ્યા નથી. તો કંઈક ને કંઈક આ પ્રક્રિયાની અંદર ખામીઓ છે, કંઈક ને કંઈક આમાં તકલીફો છે. તો તકલીફો ખામીઓ દૂર થઈ વિદ્યાર્થીને ન્યાય મળવો જોઈએ એટલા માટે મેં મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. સુરતની અમુક કોલેજો એવી છે જેમની સીટો ઓછી હોવા છતાં ઓફર લેટર વધારે. હા, એ મૂળ પ્રશ્ન એ જ ઊભો થયો છે. બે વસ્તુ મુખ્ય છે, પારદર્શકતા નથી, સરળતા નથી. તમે વધારે ઓફર ફોર્મ શા માટે મોકલ્યા? મેરિટની આધારિત કેમ પ્રક્રિયા ન થઈ? આનો મતલબ એવો થયો કે જે પોર્ટલ બનાવ્યું છે અને જે એડમિશનની પ્રક્રિયાઓ થઈ છે એમાં ખામીઓ છે, અને ખામીઓ તાત્કાલિક દૂર થાય અને તાત્કાલિક લોકોને એડમિશન મળે અને લોકોની ચિંતા દૂર થાય, હેરાનગતિ દૂર થાય એટલા માટે જ મુખ્યમંત્રીના ધ્યાન પર મૂક્યું છે.
ચોક્કસથી. તો આ ધારાસભ્ય કુમારભાઈ કાનાણી કે જેમણે જીકાસ પોર્ટલ પર જે તકલીફો પડી રહી છે, ખાસ કરીને હાલાકી ભોગવવામાં વારો આવી રહ્યો છે, તેને લઈને આ કામગીરી જે છે ઝડપી અને સહેલાઈથી થઈ રહે તે માટે થઈને મેરિટ આધારિત જે પ્રકારે એડમિશન આપવાના હોય છે અને તે પ્રકારે એડમિશન આપવામાં આવે તેવી માંગ સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. કેમેરામેન કેસી ભગત સાથે દિવસ પરમાર, મંતવ્ય ન્યૂઝ સુરત.